જ નહોતો. હા તો કાંઈ, હવે આપણે અહીંયા કાર્યક્રમ પૂરો જ કરીએ છીએ. હવે તમે પ્રસાદ લઈ અને બધા પોતપોતાના ઘેરે વ્યા લેજો અને અમને આગળ 7 વાગ્યાની કે 8 વાગ્યાની ટ્રેન મળી જાય, અમે સુરત ભેગા થઈ. કારણ કે તમારે સાંભળવાની તૈયારી જ ન હોય તો અમારે શું કરવાનું એમ? આ ભેંસ માટે ભાગવત થાય અમારે તો. કારણ કે આયલી હાથ જોડીને જો તમને વિનંતી મારા બાપ કરતા હોય, એ લાલા ચાલુ જ રાખવું છે ભાઈ. પણ આ તો માતાઓને જરાક વિનંતી કરી જોઈએ એકવાર, કારણ કે માં છે ને સાહેબ, અને એ થોડું થોડું રહેવાનું જ ત્યાં લે. એટલે માં મેં કીધું એમ કે માં છે સાહેબ, માં ભોળી છે ને, એટલે ડુંગરે ચડીને બધી માવું ડુંગરે ચડીને બેઠ્યું છે. હું કામ કે ડુંગરે ચડીને એ માટે બેઠી છે કે નવખંડની ધરતીમાં નજરું નાખે, ક્યાંય એનો બાળક દુઃખી તો નથી ને, ક્યાંય એનો બાળક હેરાન તો નથી થતો ને, નજરું ઝીણી 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 નજરે જોવા માટે એ માવડીઓ બધી ડુંગરે ચડીને બેઠી છે. અને બાપા તમારે જોવું ટોટલી જગ્યાએ જ્યાં જોવો એના બાપા બધા ભાઈરામ બેઠા, અમરનાથથી લઈ અને સોમનાથ બધી વૈયા જાઓ, બાપા બધા ભાઈરામાં છે. અને મા બાળકને દવા પાતી હોય એ તમે એકત્રો કરજો. માને ખબર છે કે આ દવા કડવી છે, છતાં માં આંગળી મોઢે અડાડ છે કે નહીં બટા ગળી છે એમ કરી ખોટું બોલીને માં પાઈ દે. પણ એની એ જગ્યાએ બાપાને દવા પાવાનું કહેજો. બોસી પકડીને બે નાખે પીધાને કાગડે નંદવાઈ જાય. આ બાપા અમુક અમુક બાપા માથે લખી જવા જ આવ્યા હાવ. હા હા, અમુક બાપા ભૂકા ઘાટ નાખે. હમણાં મારો સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હતો સાહેબ, અમરેલી બાજુ, ગામનું નામ નહીં દઉં, કદાચ અમારી ગામના કોઈક હોય તો. એ ના મારો પ્રોગ્રામને હજી વાર હતી, મારે 2 મિનિટ તમને આનંદ કરાવો પછી મારે સાહિત્યની વાતો તરફ જવું છે. એ ગામમાં મારો પ્રોગ્રામ હતો, એ ગામમાં પ્રોગ્રામ એટલે પ્રોગ્રામને વાર હતી, હું બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હતો. એ મોબાઈલમાં હું જ્યારે ગેમ રમતો હતો એમાં 70 વર્ષના બાપા મારી પાસે આવ્યા, 70 વર્ષના બાપા. મને કે હું કરો રાજુભાઈ, હું કહું બાપાજી પ્રોગ્રામને વાર છે, બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમું છું. મને કે કયો મોબાઈલ છે? મારી પાસે હાવ હાદો મોબાઈલ હતો ભાઈ, બોલો. છતાં હું ખોટું બોલ્યો. હું કહું દાદા મારી પાસે તો બ્લેકબેરી છે. કેટલાનો આવ્યો? હું કહું 40,000નો. મને કે આ રાતના ઉજાગરા કરીને આમાં જ નાખે હતું બધા? હું કહું કેમ? મને કે આ મોબાઈલના તે 40,000 આપ્યા? હું કહું હા. મને કે કયો કીધો? હું કહું બ્લેકબેરી. મને કે આ બ્લેકબેરીના 40,000 આપ્યા? હું કહું આપ્યા. મને કે 6-8 વર્ષ પહેલાં હું હાવ મફતમાં લાવ્યો. હું કહું બાપા 6-8 વર્ષ પહેલાં મોબાઈલનો જુલમ નહોતો થયો. મને કે તને વિશ્વાસ ન થાવતો? હું નહીં. મને કે હાલ ઘેરે, એટલે અમે ઘેરે ગયા તો માં હિંડોળા ખાટે હિસકતા હતા. મને કે જોઈ લે દીકરા કલર. હું કહું છે દાદા બ્લેક લ્યો. એ કે હે મહેમાન આવ્યા સામૂહિક. એ કે હે. એ કે સે બેરી? હું કહું મને કે બ્લેક બેરી ભાઈ. ગામડાના બાપા ભૂકા કાઢી નાખે સાહેબ. આનંદ ગમે ને અલી મળે સાહેબ, પણ પરમાત્માની કૃપા હોય તો આનંદ મળે સાહેબ. આનંદ કઈ રીતે લૂંટવો એ તૈયારી સાહેબ આપણી હોવી જોઈએ. રોડ ઘણા છે પણ કિલોમીટર સરકારે લખેલા છે, કાપવાના આપણે છે. લખ્યા છે સરકારે કિલોમીટર, પણ કાપવાના આપણે છે સાહેબ. કેટલા કિલોમીટર કાપ્યા એ તો આપણી ડાયરીમાં લખેલું. કેટલું જીવન જીવાશો એ મહત્વનું નથી સાહેબ, પણ જીવન કેવું ઉજળું જીવીને ગયાશો ને એની માણસો નોંધ લેશો સાહેબ. વાર ઘણા પ્રકારના આવે ને, આપણે 7 વાર આવે, સોમવારથી લઈ અને રવિવાર સુધી જાઓ એટલે 7 વાર આવે. અને 7 વારની માલપા મારે ને તમારું મૃત્યુ છે, છે ને છે, એ વાત ફાઇનલ છે. 7 દિવસની માલપા ગમે ત્યારે આપણું મૃત્યુ છે, પણ ક્યાં વારે કઈ તિથિ અને કઈ તારીખે છે એ ખબર નથી, એટલે આપણે આનંદ કરીએ છીએ. પણ વાર ઘણા પ્રકારના આવે સાહેબ. આ 7 વાર છે એટલું નહીં, પણ તમારે અહીંયા સિટીમાં કાંઈ કાર્યક્રમ રાખવો હોય તો તમારે રવિવાર જોવે. કાંઈક તીર્થ સ્થાનની અંદર જાઓ, દેવસ્થાનની અંદર જાઓ, અને ત્યાં આપણે કાંઈક કાર્યક્રમ કરવો હોય તો કાંઈક તહેવાર જોવે. આપણા ગામડાની માલપા કાંઈક કાર્યક્રમ કરવો હોય તો જમણવાર જોવે, તો જ બધા ભેળા થાય. ગામડામાં કાર્યક્રમ કરવો હોય તો જમણવાર જોવે. પણ આપણી પાછળ સદગત આત્માની પાછળ
આવું કાર્ય કરીને એટલા બધા મહેમાનોને ભેળા કરવા ને એ તો તમારો વ્યવહાર જોવે સાહેબ. વ્યવહાર હોય તો માણસો ભેળો થાય સાહેબ. એ આ વ્યવહારની કાપ છે. કેટલો બધો આપનો વ્યવહાર છે. અહીંયા માનવંતા મહેમાનો પણ પધાર્યા છે, પણ બધા કલાકારોનો એક એક રાઉન્ડ મારે લઈ લેવો છે. ત્યારે અહીંથી સુરતથી પધારેલા બેન હેતલબેન આંબલિયાને વિનંતી કરું કે આવો મારો બાપિલો, તમને મોજ આવે એવો સંતવાણીનો દોર, રામદેવજી મહારાજના ભજનીઓ તમને જે મજા આવે એવો રાઉન્ડ લઈ. અને બધા જ કલાકારોને વિનંતી કે બધાને ટૂંકો ટૂંકો રાઉન્ડ પહેલાં લેવાનો છે, પછી જેને મજા આવશે અમને એને અમે મેદાનમાં ઉતારીશું. ત્યાં સુધી બધા થોડો થોડો રાઉન્ડ લઈ લો તો બધા કલાકારોને ન્યાય મળી જાય એવી મારી વિનંતી. તો આવે હેતલબેન આંબલિયા. પ્રસંગ ઉજળો તો ત્યારે બને કે બે હાથ ઊંચા કરી અને નાભીમાંથી અવાજ નીકળીને જય બોલે ને ત્યારે આ પ્રસંગ ઉજળો બને. માટે એકવાર બે હાથ ઊંચા કરી બાબા રામદેવ અને માં મોગલની જય બોલવી છે ત્યારે બોલ શ્રી રામદેવજી મહારાજ મોગલ ભાણીબેન તમે બે હો જેવી જય જામશે ને એવો પ્રોગ્રામ જામશે. પણ મા અને દીકરાનો વિલાપ અને મા અને દીકરાનો મિલાપ જો આઠ આઠ દિવસમાં એક મા છે એ દીકરા વગર ના રહી શકે અને દીકરો છે એ મા વગર ના રહી શકતો હોય. માં જીવ છોડે ને દીકરો પણ જીવ છોડી દે. અમારે કવિ બોટાદ કર લખે કે હેવા મીઠા હે મધુ પણ હોય અને એક જનેતા છે
કે એનો પ્રેમ કેવો, તો કે બારે માસ એટલે આજ ઘડી કે તો વરહી જાય આવી વાદળી રે લો આ વર્ષે એ ઘડી કવ્યો મે મારી જને તાનો મેઘ એક ધાર જોવા જનની જોડ સખી નહીં જડે રે લોલ મારી જને તાનો મેઘ બારે એક દીકરો હોય તોય ભલે, બે દીકરા હોય તોય ભલે, પણ માનો પ્રેમ જેટલો મોટા દીકરા ઉપર હોય ને એટલો જ નાના દીકરા ઉપર હોય. એટલે કે મારી જને તાનો મેઘ બારે ઈમસરે જનની એ જો લોલ મારી જનની હવે જોડ સખી નહીં રે લોલ. પણ અમારે સંત સેવા ભગત એમના ગુરુ મહારાજને કહેતા હોય કે હે ગુરુ મહારાજ, જ્યારે હું આ દેહ છોડું ને, તો કે હે ગુરુ મહારાજ ત્યારે નહીં આવતા, જ્યારે 12 દિવસે મારું 12મું આવે, ઉત્તર ક્રિયા આવે, તો કે હે ગુરુ મહારાજ ત્યારે નહીં આવતા, 3-3 વર્ષે મારું શ્રાદ્ધ આવે ને, તો કે ગુરુ મહારાજ ત્યારે નહીં આવતા. ગુરુ મહારાજ આચાર્યમાં ચકિત થઈ ગયા કે હર વખત મને મારો સવો ના કેમ પાડે છે. પણ પછી સૌ એમ કે વરસ દિવસે ને વરસ દિવસે મારી પુણ્યતિથિ આવે ને, તો એ પુણ્યતિથિમાં આવજો. કેમ? તો કે મરણ તિથિનો મહિમા છે મોટો, અને આ અવસર વેળાએ ઉભા રહેજો. માટે મારે સંત સેવા ભગતને લખવું પડે કે ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો, સમજણની શુદ્ધ બુદ્ધ મને સમજણના સોટા મને દેજો રે ગુરુજી મારા ચરણો મળે જો. સાઈ રે સદગુરુજી દાતા, સાઈ રે સદગુરુજી મારા ચરણો મળે જો. ભાઈ ભાઈ જય માતાજી, જય રમાપી. Yeah.
વાહ વાહ ઉસ્તાદ વાહ હા મારો હવજા स्वामी अमारा सर्वे खामी अवगुण ना जोशो
वीरम देना वीर पण मारी अरजी हुणी आवजो हे वीर वीरम देना वीर ई बार बीज ना धणी ने जारे पोकार करो होय ई बार बीज ना धणी ने जारे याद करो होय अने जारे बार बीज नो धनी पाटे पधारे पण कवि के केवी रीते तो के ये जी लीला पीड़ा तारा ने जा फरके आ लीला पीड़ा तारा ने जा फरके लीला ने जे पाटे पधारे मारे रानू जाना जे पाटे पधारे मारे पोकरण पूजा पीर राम दे लीला पीड़ा तारा ने जा फरके पीर जी लीला ने पीड़ा तारा ने जा फरके लीला पीड़ा तारा ने जा फरके लीला पीड़ा तारा ने जा फरके वाड़ो दानी राम दे मारे पीपड़ी थारे पीर राम दे मारे बोकरण वाड़ो दानी राम दे जय 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 बार बिजना धनी આજે પુરુષ ને મકોડા છે એ કે 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 કાયવા રાખે પણ અમારી બેનો જો અહીંયા પરિયાણ કરે છે એલી તું જાને તો હું આવું એમ એટલે જે હમણાં ઉભા થયા હતા ને માસી બેહી નહીં જાઓ હારે બીજી બે બેનોને લઈને આવો હા બીજના ધણીને
સુરત આવ્યા મુંબઈ નો મોરલો કેવાય અમારે ગેલાજીભાઈ પરમાર, મોજા એની જયારે ફરમાઈશ હોય અને રામદેવ પીર ના જયારે ભક્તો બેઠા હોય ત્યારે ખમા 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 પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને ગાણી ખમા ઘણું જાના રાય ને જાજી ખમા મારા બાર વિઘના ધણી ને ગણી ખમા 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 પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા ઘણું જાના રાય ને જાજી ખમા મારા પીપડી ના પીર પર જો પીર પારણીએ પૂર
પગલી તાળી પીરે રૂમા ઝુમા રણું જાના રાય ને ગાજી ખમા મારા વિધવા પીર ને ગાણી ખમા રણું જાના રાય ને ગાજી ખમાય મારા વિધવા પીર ને ગાજી ખમા 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 પીર ને ગાજી ખમા રે મારા વિધવા પીર ને ગાજી ખમા ખમા મારા ખમા 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 ખમા ખમ
એના ચરણોમાં હર પૂજી બોલા પીરજી તમને નમા નમા રાજા નારાયણ ને જાજી ખમા મારા પીપડીના પીર ને ગાણી ખમા રાજા નારાયણ ને જાજી ખમા મારા બાર બીજના ધણી ને ગાણી ખમા 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 પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને ગાણી ખમા રાજા નારાયણ ને જાજી ખમા મારા પીપડીના પીર ને ગાણી ખમા મારા પીપડીના પીર ને મોગલ ની યાદ કરી હતી પણ મારે મામા કહે છે કે રામદેવ પીર નો પાઠ પુરાણો છે એટલે રામદેવ પીર ને યાદ કરી હતો. જ્યારે બાર બીજના ધણીની જ્યોત જલતી હોય અને જ્યોતે જ્યારે બાબા રામદેવ પીર પધારે પણ કેવી રીતે તો કે આવે રામા પીર બાપા આવે રામા પીર પોકરણગઢ ની શેરીએ પધારે રામો પીર હવે રામા પીર બાપા હવે રામા પીર કાંદીવલી ની શેરીએ પધારે મારો પીર પરજાપુરે બાપો પરજાપુરે ભંડારિયા ગામ માં પીરજી પરજાપુરે દેગુરે ઉતારે બાપો દેગુરે ઉતારે અજમલજી ના આગળે દેગુરે ઉતારે હવે રામા પીર બાપા આવે કાંદીવલી ની શેરી ઉમા આવે રામો પીર જય હો લીલા ને જવાડા
रामदेव बाबा तमे बहु रे कृपाला रामदेव बाबा तमे बहु रे कृपाला रामदेव बाबा तमे बहु रे कृपाला झलक करू त्यारे ઘોડે ચડો ને ખમ્મા ખમ્મા ધરતી ધ્રુજી ધમ્મા ધમ્મા
અમારે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં ગમે એવો પ્રોગ્રામ હોય, ડાયરો કે લગ્ન ગીત કે પછી કોઈ બી પ્રોગ્રામ, જેમાં હું અને મારે રાજુ મામા જોઈ અને એ લોકો લાઈવ સાંભળતા હોય ને તો એ રમણ ભમણની ફરમેશ કરે. પણ આજે મામાએ ચોખ્ખું કીધું હતું કે અહીંયા રમણ ભમણ કરવા નથી આવ્યા, પણ બાબાને આપણે એવી વિનંતી કરી કે અમારી જિંદગી નહીં થવા દેતા રમણ ભમણ, એમ ને બાબા? એટલે માતાઓ બહેનો બહુ વાતો કરતા હતા, અમારા મામા કે તમે કાં તો બોલો ને કાં તો અમે બોલી. એટલે આપણે એક વારો બહેનોને આપી કે જો આજે અહીંયા પ્રસંગ એવો છે કે મા અને દીકરાએ 8 દિવસની વચ્ચે વિદાય લીધી છે. મેં કીધું ને મા દીકરાનો વિલાપ અને મા દીકરાનો મિલાપ, જેમ માને દીકરા વગર ના હાલે ને એમ દીકરાને મા વગર ન હાલે. એટલા માટે 5 દિવેટનો દીવો કરી રામા પીરની ભક્તિ કરી નહીં થવા દે જિંદગી તારી રમણ ભમણ. દીવો કરી રામા પીરની ભક્તિ કરી નહીં થવા દે જિંદગી આપણી, મેં કીધું ને મારી નહીં થવા દે જિંદગી આપણી રમણ ભમણ. પણ ત્રીજા પર ચાલ્યું કદાચ મામા, ત્રીજો પર ચો લાખા વણજારા ને આપ્યો, ત્રીજો પર ચો લાખા વણજારા ને આપ્યો, પીરે મિશ્રી નું લૂણ બનાવ્યું, ધણી રે પીરે લૂણ ઘેરી મિશ્રી
ગાડીમાં બેઠા ને ત્યાંથી બધા લોકો આવે. સવારે ધૂપ દેવાવાળા દાદાને 10 રૂપિયા દીધા, ચાલુ થયું. 50 રૂપિયા પૂરા થયા ને પછી અમારો ઉસ્તાદ રહ્યો ને એને અમારા મામા કહે તો લાવતું હોઈ જા, આપણે પ્રોગ્રામ કરવા જઈએ છીએ, દાન કરવા નથી જતા. એ કે તું જે પૈસા દેશો ને અમારાથી નથી જોવા. હા બા, ભગવાને બે હાથ આપ્યા છે, શું કામ દાન કરવા. અને તોય અમારે જે સુરતથી અમને શિખામણ દેતા હતા કે માસ્ક પહેરજો, જો આ બીજી લહેર આવી હજી ત્રીજી લહેરની વાત કરે પણ રામદેવ પીર બાબાને કૃપા કે ના આવવા દે. બબે વખત પોલીસે માસ્ક લઈ દીધું છે છતાંય નથી પહેર્યું, અને આ વ્યક્તિ સુરતથી અમને શિખામણ દે કે માસ્ક પહેરજો માસ્ક પહેરજો, એ જ વ્યક્તિ અહીંયા આવીને માસ્ક કાઢ્યું અને ઓલા મામાએ અમને પકડાને 1000ની પોઈન્ટ આપી દીધી, કાલે લેતા જાઓ. ભાઈ ભાઈ તાળી પાડો, 1000 રૂપિયા દીધે જઈને આવ્યા, તાળ તો પાડો બોલા માણસો. 1000 રૂપિયાની ખીચામાં નહોતા, બધાએ 100 રૂપિયા દીધા અને અમારા મામાએ 500 કાઢ્યા. એ કે બધાને હો હો લઈને ભેગા કરવા, સવારે વ્યાજ એના કરતા આલે 500 પણ તું એને દઈ ને હાલ. માટે હરિના ચરણોમાં ભાટી હરજી રે બોલા પીરજી, હરિના ચરણોમાં ભાટી હરજી રે તેરા, તમારા ચરણોમાં માસ ધણી રે વારે આ ભાત ભાત ભાત. એ ગાવા ગાવા મારે રામા પીર લાગી, એ ગાવા ગાવા માર રામદેવજી નાગી, એ ત્યાં તો સબદના એ હિમાડા દાદાના પૂરા થયા રહેલો, એ ત્યાં તો સબદના એ હિમાડા બાપાના એ પૂરા થયા રહેલો. આજ લહેર મેં કીધું એમ આજ ઘરનું આંગણું છે મારા બાપ, મોજ આવે છે લહેર આવે છે, પણ આપ બધાનો હંપ જોઈને મને ખૂબ આનંદ આવે છે સાહેબ. આ મહારાષ્ટ્રની ધરતીની માલ પર આવો હંપ એ જોઈને મને આનંદ આવે છે. તમારો હંપ છે ને એ મને આમ આમ જો આમ કાળજા ફાડી નાખે એવો આનંદ આવે છે. હું કામ કે હંપ ને જંપ સાયકલ ને પંપ રળવા વાળો એકને ખાવા વાળા દાદા, ઘઉં થોડાને ધનેડા દાદા, સોખા થોડાને કાંકરા દાદા, કા વાદળી કાળીને ગામમાં હાળા, કૈજળી બાયડીને બળજા કાળા, એટલું દેતો નહીં બાપ દુવાર ક્યાં વાળા. અને ઘણું જોયું મુંબઈ વાળાને કે મરીદા હું અમે ગાવા વાળા, મુંબઈ મુંબઈ છે સાહેબ. મને એક ભાઈ મને કહેતા હતા, મને કે રાજુભાઈ તમારે મુંબઈમાં મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ફેર હું હું કહું ઘીમાન ઘાસલેટમાં ફેર છે ને એટલો ફેર છે. મને કે કઈ રીતે તમને મહારાષ્ટ્રમાં હું દેખાણું ને સૌરાષ્ટ્રમાં હું દેખાણું? હું કહું મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલે દેખાય છે કે અહીંયા પહેલાંના જમાનામાં અમારા બાપ દાદા ઘોડા રાખતા, અમારા બાપ દાદા ઘોડા રાખતા અને એના પગમાં પેગડામાં અમારા પગ ભરાવતા હતા, અને અહીંયા તમે હાથ ભરાવો એટલો ફેર છે મારો બાપ. હે, અને અહીંયા રેલવે સ્ટેશનમાં જતા હો મારો બાપ, રેલવે સ્ટેશનમાં જતા હોય જાણે આપણે એમ થાય કે એ મારા બાપ, જાણે હગા હાઢું ભાઈ હાલ્યા હતા એવો. ભાઈ ભાઈ વધાવવા છો, ભાઈ બે ભાઈનું તાળીઓથી વધાવો મારો બાપ. વાહ દોસ્ત વાહ વાહ, કારણ આ લહેર છે સાહેબ, આ આનંદ છે, આ મહારાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર છે સાહેબ. કારણ કે ગમે એમ તો આપણું સૌરાષ્ટ્ર વાસે અહીંયા બેઠું છે દેશભાઈ, આપણું કાઠિયાવાડ અહીંયા છે કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, ચાપીવાનો ધારો હોય, ઝાલરનો ઝડકારો હોય, હા હું વવનો વર્તારો હોય, હારે બેહીન જમતા હોય પણ સામે બોલવાની ક્ષમતા હોય, સમુદ્રાને સોરા હોય, ઘરના દૂધાણા ધોળા હોય, કુવા કાંઠે આરો હોય, નદી કાંઠે કિનારો હોય, કાન ગમે એટલો કાળો હોય પણ એ રાધાને મન તો રૂપાળો હોય સાહેબ. ગમે એમ તો આપણું સૌરાષ્ટ્ર બેઠું છે. રાજો સમયને લેતા બેન રેખાબેનને વિનંતી કરી રહ્યો છું,
કે આવો મારો બાપ લ્યો, કે હવે ઘણો બધો સમય વીતી ગયો છે, તો બેન રેખાબેનને વિનંતી કરું કે આવો મારો બાપ લ્યો, તમને મજા આવે એવો રાઉન્ડ લઈને આવે. બેન શ્રી રેખાબેન દરજી, એમને જોરદાર તાળીઓના ગડગડાટે આપણે વધાવશું. બેન શ્રી રેખાબેન સદગુરુ ભગવાનની જય. તમે બધા થાકી ગયા છો એવું મને લાગે છે કે હું થાકી ગઈ છું. બોલીએ શ્રી રામા પીરની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આઈ શ્રી ચામુંડા માત કી જય, આઈ શ્રી ખોડિયાલ માત કી જય. તમારા બધાયની કેમ કે જય નથી બોલતા, હવે જય ના બોલો ત્યાં સુધી હું જય ચાલુ રાખીશ, બરાબર ને? આઈ શ્રી ખોડિયાલ માત કી જય, વડવારા દેવની જય, વાછરા દાદાની જય, એ બા ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો મન મને માયા મરે, અમર મર જાય શરીર, પણ અહીંયા શાતૃષ્ણના નામ રે, ક્યુકિ કહે ગયે દાસ કબી. એવું સરસ મજાનું એક